હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે છેલ્લે આપણે ગયા લેક્ચરમાં ત્રગડે એકડે એકત્રીસની લાઈન જોઈ હતી અને શીખી હતી હવે આજે આપણે ચોગળે એકડે એકતાલીસ એટલે કે ચાલીસની લાઇન ચારની લાઇન શીખવાની છે બરાબર તો પહેલાં આખું જોઈ લઈ ચોગડે એકડે એકતાળીસ ચોગડે બગડે બેતાળીસ ચોગડે તગડે તેતાળીસ પછી અહીંયા કેટલા ચોકડા છે બે એક અને બે તો એને શું બોલાય બે ચોગડા ચુમ્માળીસ ચોગડે પાંચડે પિસ્તાળીસ ચોગડે છગડે છેતાળીસ ચોગડે સાતડે સુડતાળીસ ચોગડે આઠડે ઉડતાળીસ ચોગડે નવડે પચાસ હવે મેં સ્ટુડન્ટ્સ તમને કીધું હતું ને કે ચોગડે નવડે છેલ્લે નવ આવી જાય એટલે લાઈન પૂરી થઈ જાય તો ચાર પછી શું આવે પાંચ તો પાંચડે મીંડે પચાસ તો ચાલો હવે લખતા શીખીશું પહેલાં તમને ટ્રેસિંગ આપ્યું છે તો પહેલાં તમારે ટ્રેસિંગ કરવાનું છે બરાબર આવી રીતે સ્લાન્ટિંગ લાઇન પછી ત્યાંથી મીંડુવાળી અને પાછી સ્લાન્ટિંગ લાઇન એટલે ચાર અને એક મીંડુ પછી સ્ટેન્ડિંગ લાઇન અને ત્યાંથી વળાંક ચોગડે એકડે એકતાળીસ આવી રીતના તમારે આખી લાઈનમાં ડ્રેસિંગ કરવાનું છે અને પછી ખાલી છેલ્લા બે બોક્સ છે એમાં જાતે લખવાનું છે બરાબર આવી રીતે સ્લન્ટિંગ લાઈન મીંડુવાળી અને સ્લન્ટિંગ લાઈન એટલે ચાર અને એક એક સીધી લીટીવાળો જ થવો જોઈએ ચોગડે એકડે એકતાળીસ પછી અહીંયા ટ્રેસિંગ કરવાનું ચોગડે બગડે બેતાળીસ ઓકે સ્ટુડન્ટ્સ અને છેલ્લે ખાલી બોક્સમાં જાતે લખવાનું ચાર અને બે બે એટલે હાફ સર્કલ પછી મીંડુ વાળી નીચેની લાઇનથી વળાંક ચોગડે બગડે બેતાળીસ પછી ચોગડે ત્રગડે તેતાળીસ પેલા ટ્રેસિંગ કરવાનું આખી લાઈન ટ્રેસિંગ કરી અને પછી છેલ્લે જાતે લખવાનું ચાર અને ત્રણ હાફ સર્કલ હાફ સર્કલ ચોગડે તગડે તેતાલીસ પછી બે ચાર છે બરાબર બે ચોગડા ચુમ્માળીસ આખું ડ્રેસિંગ થઈ જાય પછી લખવાનું બે ચોગડા છુમ્માળીસ પછી છે પિસ્તાળીસ તો ચાર અને પાંચ અને છેલ્લે લખવાનું ડ્રેસિંગ થઈ જાય એટલે વળાંક સીધી લાઈન પાછો વળાંક અને સ્ટેન્ડિંગ લાઈન જોઈન્ટ ચોગડે પાછળે પિસ્તાળીસ પછી છે છેતાળીસ તો પહેલાં ટ્રેસિંગ કરવાનું અને પછી છેલ્લે લખવાનું ચોગડે છગડે હાફ સર્કલ ત્યાંથી મીંડું વાળી નીચેની લઈ જાય અને વળાંક ચોગડે છગડે છેતાળીસ પછી પાછું ચોગડે સાતડે સુડતાળીસ પહેલાં ટ્રેસિંગ કરવાનું પછી લખવાનું ચોગડે સાતડે સુડતાળીસ પછી ચોગડે આઠડે અડતાળીસ ડ્રેસિંગ કરી અને છેલ્લે લખવાનું ચાર અને આઠ આઠ કેમ થાય સ્લાન્ટિંગ લાઈન ત્યાંથી વળાંક ચોગડે આઠડે અડતાળીસ પછી ચોગડે નવડે ઓગણપચાસ આખી લાઈન ટ્રેસિંગ થઈ જાય પછી લખવાનું નવ કેમ થાય હાફ સર્કલ અને નાની સ્લન્ટિંગ લાઈન ચોગડે નવડે ઓગણપચાસ અને છેલ્લે પચાસ પાંચ અને મીંડું કેવી રીતના કરવાનું પાંચ અને મીંડું પાછળે મીંડે પચાસ તો સ્ટુડન્ટ્સ તમારે પણ આવી જ રીતના આખું પેઝ અઠાવન નંબરનું પેઝ અને ઓગણ અને ઓગણસાઠ નંબરનું પેઝ બંને પેઝ તમારે જાતે ટ્રેસિંગ કરી અને લખવાના છે અને બોલતું પણ જવાનું છે થેન્ક યુ